શહેરમાં મ્યુનિસિપલ કોલેજ ખાતે શરૂ થનાર 100 બેડની કોવિડ કેર સેન્ટર માટેની તૈયારીઓ પૂરજોશમાં। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો હોય ત્યારે ધોરાજી, જૂનાગઢ, રાજકોટ અને જામનગર જેવા સેન્ટરોમાં બેડ ફૂલ થયા ગયા હોય તેને લઈને દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે, જેને લઈને નેતા નગરપાલિકા પ્રમુખ દ્વારા ઉપલેટા શહેરમાં સરકારી કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપી કલેક્ટર સુધી પરિપત્ર પહોંચાડ્યો હતો। શહેરમાં સરકારશ્રી દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે મંજૂરી આપી દેવાઈ હોય જેને લઈને આ 100 બેડની મંજૂરીવાળી કેર સેન્ટર શરૂ કરવા માટે નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તૈયારીઓ આરંભી દેવાઈ હોય। હાલમાં 20 બેડની શરૂઆત કરવામાં આવશે, ત્યારબાદ ધીમે ધીમે 100 બેડ સુધી પહોંચાડી દેવાશે। ઓક્સિજનના બાટલા વગેરે પણ આજકાલમાં આવી જશે, જેને લઈને ગુરુ અથવા શુક્રવારે હોસ્પિટલ શરૂ કરી। પ્રમુખ નગરપાલિકા ઉપલેટા મયુર ગોવિંદભાઈ સુવા, આજરોજ જે અમે અહીંયા આપણે જે નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે ત્યાં અમે 100 બેડની એક કોવિડ હોસ્પિટલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, તેની અત્યારે કામગીરી ચાલુ છે। કેમ કે આ જે કોરોનાની મહામારી છે અત્યારે ક્યાંય રાજકોટ, જૂનાગઢ, ધોરાજી ક્યાંય બેડની વ્યવસ્થા થતી નથી અને રોજ કેસ વધતા જાય છે, તેથી અમે તેને જેને લઈને કેન્દ્ર સરકાર આપણે કલેક્ટર સાહેબને મંજૂરી લેવા માટેનો હુકમ આપણે પરિપત્ર આપ્યો હતો તેમાંથી એમને હુકમ આપી દીધો છે અને મંજૂરી આપી દીધી છે। હવે એની કામગીરી ચાલુ છે, હવે કાલ અથવા કે પરમ દિવસે ગુરુવાર અથવા કે શુક્રવારે ઓક્સિજનનો મેળ લાઇન ફિટ થઈ જાય એટલે વહેલી તકે ચાલુ થઈ જાય એવી અમે કામગીરી અત્યારે કરીએ છીએ અને વહેલી તકે ચાલુ કરશું। અત્યારે પહેલાં 20 બેડથી ચાલુ કરશું, પછી 100 બેડની ગણતરી અમારી 100 બેડની કરવાની છે, પણ પહેલાં 20 બેડથી ચાલુ કરશું કારણ કે આપણું આયોજન બગડે નહીં એટલા માટે। કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે। આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે, એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ। દવાઈ ભી ઓર કડાઈ ભી, માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।